ગુડ મોર્નિંગ ડિયર ઓલ તો ચાલો મિત્રો કરવાની સાત પોઈન્ટ ત્રણ દાખલા નંબર બાવીસ આ કંઈક થોડોક અલગ છે અહીંયા ગોઠવણી આપણે છેલ્લે આ રીતે ગોઠવણી પ્રકારના દાખલા ભણતા હતા કોસ એક્સ માઇનસ અને માઇનસ બી હવે આ એક ચોક્કસ ગોઠવણીનો પ્રશ્ન છે જુઓ હું ચોક્કસ ગોઠવણી એટલા માટે બોલ્યો લો છેદમાં આ જે ગુણાકાર છે ને એ સીધી રીતે સોલ્વ થશે જ નહીં એટલે આપણે શું કરવું પડશે અંશમાં કંઈક ગોઠવણી કરવી પડશે હવે આ બંને ખૂણાઓ એની બાદબાકી કરો ને તો અચળ જવાબ આવે જુઓ આ જે ગુણાકાર છે ને ખૂણાઓની બાદબાકી બાકી અથવા ખૂણાઓનો તફાવત એ તફાવત હું જરાક જોઈ લઉં તો એ તફાવત કંઈક આ રીતે છે માઇનસ બી એટલે કે આ તફાવત થઈ જશે બી માઇનસ એ જે અચળ છે તો બસ આ અચળ છે ને અચળ વડે તમે ગુણી શકો તમને આ ખબર હોવી જોઈએ હવે અંશમાં અને કોઈક વિધેય સાથે જો છેદમાં કોષ છે ને અંશમાં સાઈન વડે સાઇન આ અચળ કોણ વડે હું ગુણીને ભાગી નાખું તો આપેલ સંકલ્ય આ બરાબર સંકલનમાં હું આ રીતે લખીશ સાઈન બી માઇનસ અપોન સાઈન બી માઇનસ એ કોષ માઇનસ એ અને કોષ એક્સ માઇનસ બી હવે તમને અહીંયા એવો પ્રશ્ન થવો જોઈએ કે મેં સાઈન વિધેય શા માટે લીધું કારણ કે સાઈન વિધેયમાં જ સાઇન આલ્ફા કોસ બીટા અને માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા કરતા આપણે બંનેને સેપરેટ આ પદ આપી અને એક એક પદ કેન્સલ કરી જો હું કોષ લઉં ને તો વળી પાછું એક ગુણાકારનું પદ રહેશે તમને ખ્યાલ છે કોષ આલ્ફા માઇનસ બીટામાં કોસ આલ્ફા કોસ બીટા તો આ પદ સીધું ઉડી જાય અને પ્લસ સાઈન આલ્ફા સાઈન બીટામાં ફરી સાઈનના જેદમાં કોષ ગુણાકાર બેય આવે સાઈનના જેદમાં કોષ એક્સ માઇનસ એ અને સાઈનના જેદમાં કોષ એક્સ માઇનસ બી તો માટે આપણે આવી કંઈક ગોઠવણી કરીએ હવે આ જે છેદમાંથી સાઈન બી માઇનસ છે એને હું બહાર કાઢી નાખીશ એટલે સંકલનમાં અંશની અંદર આપણે જે બે તફાવત વિચાર્યો ને આ બી માઇનસ તફાવત હું લખી નાખું એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી અને છેદમાં કોષ એક્સ માઇનસ કોષમાં એક્સ માઇનસ બી ડીએક્સ આને કહેવાય ગોઠવણી આ થઈ ગયું હવે આપણા માટે વન અપોન સાઈન એટલે કે કોસેક બી માઇનસ એ આ થઈ ગયું કોસેક બી માઇનસ એ સંકલનમાં આને વાંચશું સાઈન આલ્ફા માઇનસ બીટા એટલે સાઈન આલ્ફા કોસ બીટા સાઈન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઈન બીટા આ તો તમને ખ્યાલ છે અને છેદમાં કોસ એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ બી ડીએક્સ હવે મિત્રો આ બેયના છેદમાં જુઓ સેપરેટ લખી નાખું એટલે કોસેક બી માઇનસ એ ગુણ્યા સંકલનમાં આ બે અલગ અલગ સંકલન એટલે મેં મોટો કાઉન્સ કર્યો પહેલું સંકલન આના છેદમાં આપદ અથવા સીધી ખબર ન પડે તો બંને અલગ આપણે લખીએ સાઈન એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ બી અપૂન આ આ પદ આ પદના છેદમાં જશે કોસ માઇનસ કોઈનસ બી ડીએક્સ અને માઇનસ સંકલનમાં બીજું પદ એ કંઈક આવું રહેશે ને કોશ એક્સ માઇનસ સાઈન એક્સ માઇનસ બી જે સૂત્રને લીધે બન્યું હતું અને છેદમાં કોસ એક્સ માઇનસ છે કોષ માઇનસ બી આ રીતે થઈ જશે

હવે સંકલન એ તો આપણી પાસે સીધું સૂત્રો છે સીધું સૂત્ર માઇનસ લોગ માનાંક એક્સ માઇનસ બી અને ડીએ અને પ્લસ અચડાંક સી તો આ રીતે થઈ જશે એટલે ફાઈનલી તમે હવે આને આવું લખી શકો કોશે અને અહીંયા હજી લઘુ ગણકમાં બાદ આપણે ભાગાકારના સંદર્ભમાં લખી નાખીએ તો માનાંક આ આપેલ સંકલ્ય આઈ છે ટૂંકમાં આપેલ સંકલ્ય આય ની કિંમત કઈક આ પ્રકારની રહેશે તો આ ખૂબ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે ત્યાર પછીનો एमसीक्यू નંબર ટ્વેન્ટી થ્રી હવે ટ્વેન્ટી થ્રી અને ટ્વેન્ટી ફોર એમસીક્યુ છે એમાં ટ્વેન્ટી થ્રી જુઓ સંકલનમાં સાઇન સ્ક્વેર એક્સ માઇનસ તમે માત્ર સેપરેટ લખી નાખો આ સેપરેટ લખી નાખશો એટલે આ મને લાગે સોલ્વ થઈ જશે આ દાખલો તમારે હોમવર્કમાં કરવો જોઈએ આ તો તમારે હોમવર્કમાં જ કરવો જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન એમસીક્યુ નંબર ટ્વેન્ટી ફોર સંકલનમાં ઇરેસ્ટ ટુ એક્સ આમ આપેલું છે અહીંયા તમારે સામાન્ય તમારેપ્ટ લગાડવાનો કે જ્યારે સંયોજિત વિધેય આપે ત્યારે આદેશનો નિયમ જ હોય એટલે કે આનો જો તમે આદેશ લ્યો તો એનું વિકલન ઉપર સેટ છે એટલે આનો આદેશ જુઓ આનું વિકલન ઉપર સેટ હોવું જોઈએ એટલે હું આમ ધારીશ ધારો કે

અંદર વધશે અને સામે જવા દો તો આ ડીટી થઈ જશે હું આપેલ સંકલ્યને હવે આમ લખી નાખીશ આઈ બરાબર અહીંયા મારે લખવાનું ડીટી અને અહીંયા લખવાનું આપેલ સંકલ્ય આઈ બરાબર તો માટે આઈ બરાબર અંશમાં ડીટી અને છેદમાં કો સ્કવેર ટી એટલે કે આ થઈ ગયું સંકલનમાં સેક્સ સ્કવેર અને સેક્સ સ્ક્વેર ટીનું સંકલન ટેન ટી પ્લસ અચડાંક સી અને ટી ની કિંમત મૂકી દઈએ તો એક્સ ઇરેસ ટુ એક્સ પ્લસ અચડાંક સી આ રીતે તમે આ સંકલ્ય સુધી પહોંચી શકો છો તો આ સાથે સ્વાધ્યાય સાત ત્રણ અહીંયા પૂરું પણ થાય છે હવે આપણે નેક્સ્ટ સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર એ ભણીએ એ પહેલા ફરી પાછું એની અંદર બે ત્રણ મહત્વના મુદ્દા આપણે શીખી લઈએ એમાં પણ શરૂઆતના જે પ્રશ્નો છે જેમાં મધ્યમ પદ અને અંતિમ પદના પ્રશ્નો આપણે સોલ્વ કરવાના હોય તમે જાણો છો કે છેદમાં જો પૂર્ણવર્ગ પદાવલી હોય તો તમને અંતિમ પદની ગોઠવણી કરતા આવડવું જોઈએ તો એ બે ત્રણ મુદ્દા તમે જાણો છો એવું માનીને આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર શરૂ કરીએ અહીંયા પણ મહત્વની વાત આદેશનો નિયમ જ છે તો આદેશના નિયમ ઉપરના પેલા આપણે દાખલા ગણશું સ્વાધ્યાય સાત પોઈન્ટ સંકલનમાં થ્રી એક્સ સ્કવેર હવે થોડાક કોમ્પ્લિકેશન હશે તમારે બરાબર શાંતિથી સમજવાના એક્સ ની છ ઘાત વધતા એક અને સોરી ડીએક્સ આ સંકલ્ય આપણે નક્કી કરવું છે હવે જુઓ તમને સીધી ખબર પડી જાય કે એક્સની છ ઘાતનું વિકલન છ એક્સની પાંચ ઘાત થાય તો આપણે એવું વિકલન તો કરી ના શકાય પણ આ એક્સ ઘનનું વિકલન છે અને અહીંયા વર્ગ હવે જુઓ આદેશ કેમ લઈશું હું એક્સ ઘન બરાબર ટી ધારી લઉં તો આદેશ લેતી વખતે ધારો કે એક્સ ક્યુબ ઇક્વલ્સ ટુ ટી એક્સ ક્યુબ ઇક્વલ ટુ ટી એક્સ પ્રત્યે વિકલન કરી નાખીએ મતલબ અંશની અંદર જે છે ને એ ડીટી છે અને માટે આપેલ સંકલ્ય આ બરાબર સંકલનમાં ડીટી અપોનું લખી શકું ટી સ્કવેર પ્લસ વન હવે તમને આ સીધી ખબર પડી અમે તમને સીધું સૂત્ર લખાયું હતું યાદ કરો વન અપોન વન પ્લસ 1 ડીએક્સ એટલે એટલે થવું જોઈએ ટેન ઇનવર્સ ટી પ્લસ c અને t ની કિંમત મૂકો એટલે ટેન ઇનવર્સ એક્સ ક્યુબ પ્લસ અચડા તો મિત્રો આ આદેશ જ છે પણ આદેશને જરાક સમજીને તમારે સેટ કરવો પડે ત્યાર પછીનો બીજો દાખલો દાખલા નંબર બે

શું થઈ ગયું વન બાય ટુ સંકલન અને આમ વાંચતા પાછું આવડું જોટ સ્ક્સ યાદ આવ્યું આદેશ નથી સીધે સીધું સૂત્ર છે વન અપોન અંડર રૂટ એક્સક્વેર પ્લસ એ સ્કવેર વન અપોન અંડર રૂટ પ્લસ એ સ્કવેર નું સંકલન લોગ માનાક એક્સ પ્લસ અંડર રૂટ એક્સ પ્લસ એ સ્કવેર તો લોગ માનાંક એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્કવેર એટલે વન બાય ફોર પ્લસ અચડાંક સી તમારે હજી જો સાદરૂપ આપવું હોય એક્સટેગ માનાંક એક્સ પ્લસ અહીંયા લસા લઈ લ્યો તો અંડર રૂટ ફોર એક્સ સ્ક્વેર પ્લસ વન બાય ફોર અને પ્લસ અચડા સી આ રીતે કરી શકાય ત્યાર પછીનો દાખલો દાખલા નંબર ત્રણ સંકલનની અંદર વન અપોન અંડર રૂટ ટુ માઇનસ એક્સ હોલ સ્ક્વેર અને પ્લસ વન ડીએક્સ આવું આપેલું છે ટુ માઇનસ એક્સ હોલ સ્ક્વેર અને પ્લસ વન ડીએક્સ તો આને પણ તમે સીધે સીધું એક્સની સાથે જે સહગુણક સોરી એક્સની સાથે જે અચળપદ છે ટુ માઇનસ એક્સ એને લીધે તમે આને ટી ધારી શકશો जो अशो तो धारों के टू एक्स, एक्स प्रत्ये विकलन करो तो डीएक्स बराबर मईनस डी टी आई बराबर जो हम सीधु सूत्र संकलन में अंश मीटी अपो अंडर रूट टी स्क्वे प्लस वन તો ફરી પાછું પ્લસ વન અને પ્લસ અચળાંક સી હમણાં ભણ્યા એ જ સૂત્ર હવે ટી ની આપણે પાછી કિંમત મૂકવી પડશે આ ખાસ યાદ રાખજો તો મારે આમ લખવાનું ને માઇનસ લોગ માનાંકમાં ટુ માઇનસ એક્સ પ્લસ અંડર રૂટ વન પ્લસ ટુ માઇનસ એક્સ હોલ સ્ક્વેર અને પ્લસ અચડાંક સી આવી રીતે આ સંકલ્ય બને ત્યાર પછીનું સંકલ્ય આઈ બરાબર ત્યાર પછીનું સંકલ્ય સંકલનમાં વન અપોન અંડર રૂટ નાઇન માઇનસ ટ્વેન્ટી એક્સ આવું સંકલ્ય છે આપણે બાર લઈ લઈએ તો આને શું લખાય આ થઈ ગયું વન બાય ફાઈવ અંડર રૂટ વન અપોન અંડર રૂટ હવે જો આને આમ લખાયો એ સ્કવેર માઇનસ

ફાઈવ એક્સ બાય થ્રી પ્લસ અચડાંક સી આના ક્રમનો છે તો તમે જુઓ આ બંને દાખલામાં તમને સૂત્રનો ઉપયોગ આવડવો જોઈએ તો હજી પણ આગળ આ રીતે પ્રેક્ટિસ કરજો આ સાથે લેક્ચર પૂરું કરીએ છીએ થેન્ક યુ